पालनपुर खाते राष्ट्रीय महिला आयोग सभ्य डॉक्टर राजुलबेन देसाई ना अध्यक्षस्थाने बेटी बचाओ बेटी पढ़ाओ कार्यक्रम योजायो। पालनपुर मुकामे कनुभाई मेहता हॉल खाते राष्ट्रीय महिला आयोग ना सभ्य डॉक्टर राजुलबेन देसाई ना अध्यक्षस्थाने बेटी बचाओ बेटी पढ़ाओ योजना अंतर्गत महिला लक्षी योजनाओं तथा कायदाकीय मार्गदर्शन तथा वाहली दीकरी योजना में श्रेष्ठ कामगिरी करनार आंगणवाड़ी वर्कर आशा वर्कर अने तेड़ाघर बहनों ने प्रोत्साहन इनाम वितरण कार्यक्रम योजायो हतो। आ प्रसंगे राष्ट्रीय महिला आयोग सभ्य डॉक्टर राजुलबेन देसाईए महिलाओं ने साइबर क्राइम विषे बात करता कहूँ कि समय बदलाता गुनाओं प्रकारों बदलाया है। आज सोशल मीडिया में महिलाओं की जाण बहार फोटो और वीडियो वायरल थी रहा है जेनी महिलाओं ने खबर पण होती नथी अने तेनो दुरुपयोग करवामां आवतो होय छे। त्यारे महिलाओं घरे बैठा ऑनलाइन फरियाद साइबर क्राइम में नोंधावी शके ते माटे www.cybercrimegovernmentinportal सरकार द्वारा शुरू करवामां आव्युं छे जेमां फरियादीनी माहिती गुप्त राखवामां आवे छे। तेथी भोग बननार महिला विना संकोचे डर राख्या वगर फरियाद नोंधावीने आवी परिस्थितिमां मदद मेळवी शके छे। તેમણે કહ્યું કે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક કુટુંબમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપીને મહિલાઓને ચૂલા ફૂંકવામાંથી મુક્તિ અપાવી છે। તેમણે કહ્યું કે મહિલાઓને દુઃખનો દૂર કરવા માટે કોઈપણ બહેન દુઃખી હોય ત્યારે તેને રહેવા જમવાની તથા કાનૂની સહાય અને સલાહ એક જગ્યાએ જ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં મહિલાઓ વિનામૂલ્યે 5 દિવસ સુધી રહી શકે છે। તેમણે કહ્યું કે કોઈ મહિલાને મદદની જરૂર હોય ત્યારે તેને સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચાડવાની જવાબદારી મહિલા સરપંચ મહિલા તલાટી આંગણવાડી વર્કર આશા વર્કરની બહેનોની છે। તેમણે ઉમેર્યું કે ગ્રામ્ય વિસ્તારમાં મહિલા સરપંચ મહિલા તલાટી આંગણવાડી વર્કર આશા વર્કર આ વાત મહિલાઓ સમક્ષ મૂકીને દુખિયારી બહેનોના દુઃખ દૂર કરવાનું કામ કરી સમાધાન લાવી શકે છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચનાબેન પટેલ પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર દહેજ સંરક્ષણ અધિકારી રમીલાબા રાઠોડ મહિલા સરપંચશ્રીઓ મહિલા તલાટીશ્રીઓ આંગણવાડી વર્કરો તેમજ આશા વર્કર બહેનો બોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અશોક રણાવાસિયા ZSTV અમીરગઢ। રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને એક મહિલા સંમેલન યોજવામાં આવ્યું જેમાં આંગણવાડી વર્કર આશા વર્કર બહેનો મહિલા સરપંચ અને મહિલા તલાટી બહેનો સાથેનો એક પ્રોગ્રામ રહ્યો જેમાં ખાસ કરીને સરકારશ્રીની શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને યોજનાઓ વિશે તો ચર્ચા કરવામાં આવી જ પણ સાથે સાથે કાનૂની જાગૃતતા લાવવા માટે અને મહિલા પર થતી હિંસાઓ અટકાવવા માટે જે ગવર્મેન્ટ મિકેનિઝમ છે એનું ગ્રાસરૂટ લેવલે કઈ રીતે જનજાગૃતિ આવી શકે અને એ માટે આ બહેનો જે છે એ કડીરૂપ આપણને ઉપયોગી થઈ શકે છે અને દરેક ગ્રામ જનજન સુધી કાયદાકીય જાગૃતતા સાથે સાથે સરકારની યોજનાઓનો પણ વ્યાપ અને જાગૃતતા વધે એ માટે આ કાર્યક્રમ ખાસ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારીને બધા અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા જેમાં સંગઠનની બહેનો પણ ઉપસ્થિત રહ્યા। સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરાવિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ NNOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ
ऑफिस एड्रेस वसुंधरा एसोसिएट्स जी 10 सिद्धि विनायक कॉम्प्लेक्स ग्रामीण बैंक नी बाजू मा एप्रोच रोड प्रातिज। संपर्क संजय पटेल पोंगलू, मोबाइल नंबर छे 94281 86880। राजेश पटेल वदराड, मोबाइल नंबर छे 99245 55।